માણસા તાલુકાના ચરાડા બરાડિયા ચોકડી ખાતે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે બાઇક સામસામે ટકરાતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સત્વરે T40 તરીકે ઓળખાતા ભરતભાઈ ઠાકોર ઉર્ફે ભરત ડિગ્રી કે જેમને 108 બોલાવી હતી. તાત્કાલિક અનાયાસ 108 પંચર પડતા ભરતભાઈ પોતાની ઇકો ગાડીમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને ZB કર્મચારી જણાયા હતા. તેવા માણસોને જનરલ હોસ્પિટલમાં લઈને દોડી આવ્યા હતા. ત્યારબાદ બાકીના બે વ્યક્તિઓને 108 મારફતે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તો ભરતભાઈના જણાવ્યા પ્રમાણે માણસા જનરલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હાજર નહોતો અને આ ભાઈને જો તાત્કાલિક સારવાર મળી હોત તો બચી શકત તેમ તેમણે જણાવ્યું હતું. ડૉક્ટર બારોટ સાહેબ તુરંત હાજરી આપી હતી, પરંતુ ઘાયલ વ્યક્તિમાંના એક એવા ZB કર્મચારી જેમનું નામ નરેન્દ્રભાઈ મનુભાઈ પિલુદરિયા રહેવાસી પિલુંદરા તાલુકો જિલ્લો મહેસાણાના વ્યક્તિને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા, જેમાં અન્ય બે વ્યક્તિઓ કે જેમના નામ પરમાર નિકાભાઈ મોતીભાઈ અને પરમાર સંજય બળદેવભાઈ બંને રહેવાસી કેલિસણાને વધુ સારવાર અર્થે બીજી જગ્યાએ રિફર કરવામાં આવ્યા છે. ધર્મપ્રેમી એવા ભરતભાઈ ઉર્ફે ડિગ્રી દ્વારા જનરલ હોસ્પિટલ માણસાના સ્ટાફની બેદરકારી છતી કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતક નરેન્દ્રભાઈના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું, તેમ તેમના માતા પિતાને તેમની પૌત્રીને લઈને સ્થળ પર આવ્યા હતા. પોતાની ગડપણની લાકડી છીનવાઈ જતા માતમ છવાયો હતો. ZB કર્મચારીઓ અને માણસાના ZB અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કરુણ ઘટના સામે આવી છે. માણસા જનરલ હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી છે. ભરતભાઈ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી માણસા જનરલ હોસ્પિટલનાઓને પણ જણાવવામાં આવ્યું કે યોગ્ય તપાસ કરી કસૂરવાર વ્યક્તિઓ સામે ડ્યુટી પર હાજર ન હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવે. આમ ગેરહાજર સ્ટાફ રહેતો હોય જેને લઈને આ તપાસ કરવામાં આવે અને માણસા પોલીસ અને બીટ ઇન્ચાર્જ મુકેશભાઈ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. જનરલ હોસ્પિટલના ઓન ડ્યુટી ગેરહાજર અને ઇમરજન્સી સારવાર ન મળતા ઘાયલ વ્યક્તિનું મૃત્યુ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો આમનામ ચાલશે તો આ માણસાની જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં સારવાર લોકોને ક્યારે મળશે અને ન્યાય મળશે કે નહીં તે જોવાનું રહ્યું. હાલમાં તો અકસ્માત હિટ એન્ડ રનની ઘટના સામે આવી, પરંતુ કોઈ પણ પ્રકારની ઇજાગ્રસ્ત ન હોવા છતાં પણ જે ઘાયલ વ્યક્તિ છે તેની સમયસર સારવાર ન મળતા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે જે હિટ એન્ડ રનની જે ઘટના છે, આમ બે બાઇકો સામસામે ટકરાતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ભરતભાઈ, આ જે જગ્યાએ બનાવ બન્યો એની તમને ખબર ક્યાંથી પડેલી? અમે આવતા હતા, બીજું જતા જતા જન પાર્ટી એક્સિડન્ટ થયા હતા, ત્રણ જણ પડેલા હતા. બરાબર, એટલે આ બે બાઇક ટકરાયેલા જ હતા અને એમાં ત્રણ જણા ઘાયલ થયેલા હતા. બરાબર, આ ભાઈ ને તમે તમારી ગાડીમાં ક્યાંથી શિફ્ટ કરેલા? ચરાડાથી શિફ્ટ કરેલા, નરેશભાઈ ઠાકોરની ગાડીમાંથી ને આઈકો પડી એમાં. બરાબર, 108 પહેલા બરાબર બરાબર. હવે આજે મારા જાણવા પ્રમાણે એવું કીધું કે 108 નું પંચર પડ્યું હતું કે ગમે તે પડ્યું હોય એ આકસ્મિક વસ્તુ છે, પણ એ 108 અહીંયા તમારા બોલાવાથી પહેલા આવી હતી કે પછી? અમારા બોલાવાથી 20 મિનિટની અંદર આવ્યું હતું. પંચર પડ્યું એટલે એક મિનિટ પ્રાગેજ ગાડીમાં લાયા, જે બરાબર જાહેર કરીને 108 પહેલા ઇન્ધન આવ્યા હતા, ધડકન ચાલુ હતી. આ ભાઈ રહ્યા સાચી ધડકન ચાલુ હતી, નરેશભાઈ ચાલુ કમ્પ્લીટ સ્ટેટમેન્ટ એ ભાઈની પહેલા કરવાની હતી. એટલે પછી ઇમરજન્સી તમે ભાઈને લઈને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી? ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી, 10 મિનિટ ચાલુ કરી જ નહીં. પછી મૃત જાહેર કર્યા છે. બરાબર, એટલે બાયોટ સાહેબ ના હાથે જ મૃત જાહેર થયેલો. ચેક કરે સાહેબ જાહેર કરે પછી. બરાબર, ટ્રીટમેન્ટ ચાલુ નથી થઈ, 108 પહેલા ગાડી લઈને આવ્યા. અને અન્ય એક વ્યક્તિ અહીંથી રિફર કરવામાં આવ્યો કે જે
એ એક્સિડન્ટ કેસનો જ ભોગ બનેલો છે, તો એ વ્યક્તિને અહીંથી રિફર કરવાનું કારણ તમને કયો ખ્યાલ કરો? એ સિરિયસ હતા, એમના સંબંધી આવ્યા હતા, ડોક્ટર સાહેબ.